नमस्कार दर्शक मित्रों, निर्मला न्यूज थी विशेष रजूआत जीरो ओवर कार्यक्रम साथ हूँ छु यज्ञम। मित्रों आज जीरो ओवर कार्यक्रम में बात करवानी छे खेडूत आंदोलन ने लईने अने अत्यार जे प्रमाणे खेडूत आंदोलन ने जे वेग पकड़ो छे अने तेनी साथे सरकार द्वारा पण जे अनेकवात रजूआत करवामां आवी अने तेनी साथे फरी एकवार पत्र लखवामां आव्यो हतो के खेडूतो साथे जे बातचीत करवामां आवे ने त्यार बाद कोई निष्कर्ष आवे, परंतु अत्यार पण ज्यारे खेडूतोनी वात करो तो खेडूतो अत्यार जे रीते प्रत्युत्तर क्यांक आपवा माटे तैयार नथी ने तेनी साथे ज्यारे विपक्षनी वात करी विपक्षमां अत्यार क्यांक मैदानमां आवी गयो होय तेवुं लागी रह्युं छे। कारण के अत्यारनी परिस्थिति कंईक अलग ज जोवा मळी रही छे ने तेनी साथे ज्यारे आजनी ज परिस्थितिनी वात करीए तो प्रियंका गांधी खेडूत संगठनोने मळवा माटे जेओ दिल्ली बॉर्डर उपर जवा माटे तैयार हता ने तेमनी पहेला ज तेमनी अटकायत करवामां आवी हती ने त्यारबाद तेमने छोड़ी पण देवामां आव्या हता। અને બીજી બાજુ જ્યારે કોંગ્રેસનું જે પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાતે પણ પહોંચ્યું હતું, પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે। કારણ કે રાજકારણ એ બંને બાજુ જોવા મળી રહ્યું છે, પરંતુ તેની સાથે સવાલ એ થતો હોય છે કે ખેડૂતોનું મુદ્દાઓનું નિરાકરણ આવશે ક્યારે। કારણ કે જે પ્રમાણે 28 દિવસ નહીં પરંતુ અત્યારે જ્યારે 29મો દિવસ છે, 29 દિવસ પૂર્ણ થઈ ગયા છે, હજુ સુધી કોઈ પોઝિટિવ રિપ્લાય સરકાર તરફથી આવ્યો નથી। ચલો સરકાર તરફથી તો જે રીતે મિટિંગની પણ વાત કરવામાં આવી, પરંતુ ખેડૂત સંગઠન અત્યારે હાલ એક જ હાથ પકડીને બેઠું છે કે ગમે તેમ કરીને જે આ 3 કાયદાઓ છે તે પરત ખેંચવામાં આવે। કારણ કે આ જે 3 કાયદાઓ છે તે ખેડૂતો માટે લાભદાયી નથી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। તો બીજી બાજુ જ્યારે પરિસ્થિતિની વાત કરીએ, ક્યાંક ખેડૂત સંગઠનો અત્યારે હાલ જે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, અને બીજી બાજુ જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ ક્યાંક અત્યારે હાલ પણ રાજકારણ રમતું હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ કે પછી અન્ય એવા પક્ષની વાત કરીએ, માત્ર ને માત્ર રાજકારણમાં બિઝી હોય, પરંતુ હવે ખેડૂતોનો મુદ્દાનું સમાધાન ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે। ત્યારે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે હિરેન કોટક, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મહેશભાઈ કસવાલા, જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને યુવરાજસિંહ રાણા, જેઓ કોંગ્રેસના નેતા છે, જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે। સૌથી પહેલો પ્રશ્ન મહેશભાઈ હું આપને પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે ખેડૂત આંદોલનની વાત કરીએ, ખેડૂત આંદોલનને લઈને જે રીતે ઘણી બધી ગતિવિધિઓ જોવા મળી હતી, પરંતુ બીજી બાજુ જે સૌથી મોટો સવાલ એ છે કે વિપક્ષ એમ કહી રહ્યું છે કે અમારી પાસે 2 કરોડ ખેડૂતોની સહીવાળો જે લેટર પણ છે અને તે અમે સરકાર સુધી પહોંચાડવા પણ માગીએ છીએ, પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટી એમ કહી રહી છે કે જે લેટર હોય તે અમને બતાવો। અત્યારે હાલ જે રીતે વિપક્ષ દ્વારા તો તૈયારી બતાવવામાં આવી છે કે અમારી જોડે લેટર છે, તો તેને લઈને સૌથી પહેલાં તો શું કહેશો? હું એમ માનું છું કે જે પ્રકારની રાજનીતિ કિસાન આંદોલનની અંદર થઈ રહી છે, સામાન્ય દેશની જનતા આ જાણી ગઈ છે। કિસાન આંદોલન શરૂઆત કેવી રીતે થઈ, કિસાન આંદોલન કેવી રીતે રાજકીય પાર્ટીઓનો હાથે બની ગયું, ને કેટલીક રાજકીય પાર્ટીઓએ આ કિસાન આંદોલનને પોતાને ધરાતલ પર પોતાની રાજનીતિને જીવિત રાખવા માટે કેવી રીતે આ આંદોલનનો ઉપયોગ કરી રહ્યો છે, આજની ઘટના પણ એની સાક્ષી છે। મારો બહુ સ્પષ્ટ માનવું છે કે દેશનો 70-75% કિસાન વર્ગ એમ માનનારો વર્ગ છે કે આ જે 3 પ્રકારના કાયદાઓમાં નવું સંશોધન લાવીને જેનો સુધારો કરવામાં આવ્યો છે, આ સુધારો આજથી નહીં 35-40 વર્ષથી આ દેશના ખેડૂતોની, આ દેશના કિસાન સંગઠનોની, આ દેશના પ્રગતિશીલ ખેડૂતની અને આ દેશની રાજકીય પાર્ટીઓની માગ હતી। જો આ રાજકીય પાર્ટીઓની માંગ ન હોત તો 2010ની અંદર માનની રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરી અને શા માટે એવું કહેત કે ફૂટ અને શાકભાજી છે એને એસેન્શિયલ કોમોડિટી એક્ટમાંથી હટાવવી જોઈએ? શા માટે કપિલ સિંબલ 2012ની અંદર સંસદના ફ્લોર ઉપર માનની મનમોહનસિંહ આ એપીએમસી એક્ટની અંદર સુધારો લાવી અને દેશના કિસાનોને સારો ભાવ મળે એના માટે બજાર ખોલવું જોઈએ એવી વકાલત સંસદના ફ્લોર ઉપર શાના માટે કરત? શાના માટે કોંગ્રેસના અન્ય પ્રવક્તાઓ આજે નહીં 10 વર્ષ પહેલાં પબ્લિકલી મીડિયાના માધ્યમથી આ કાયદો એપીએમસી કાયદાને હટાવી એપીએમસી કાયદાની અંદર નવું સંશોધન લાવીને દેશના કિસાનને દે વન નેશન વન બજાર મળે એની શાના માટે વકીલાત કરત? ને 2019ની અંદર કોંગ્રેસ જેવી પાર્ટી, આ દેશની કોંગ્રેસ પાર્ટી 2009ના જનરલ ઇલેક્શનની અંદર જતા પહેલાં પોતાના મેમોરેન્ડમમાં પોતાના ચૂંટણી ઢંઢેરાની અંદર શાના માટે આ ઉમેરત કે આ દેશના કિસાનોને એપીએમસી એક્ટમાં સુધારો આપી અને માર્કેટની અંદર એના એના એને એને આખા દેશનું માર્કેટ છે એને સોંપવું જોઈએ શાના માટે કરે? આજે કોંગ્રેસ જે પ્રકારની 2 મોઢાની વાતો કરે છે, હું કોઈ ચેનલનું કહેતો નથી, પરંતુ કેટલીક ચેનલોએ આનો હમણાં તાજેતરની અંદર સર્વે પણ કર્યો છે અને એ સર્વે પણ
પબ્લિકલી આજે ઇન્ટરનેટની અંદર તમારા જેવા ચેનલોના માધ્યમથી પબ્લિકલી જાહેર છે કે દેશનો ખૂબ મોટો વર્ગ અને ખાસ કરીને કિસાન વર્ગ છે એ ત્રણે ત્રણ કાયદામાં જે પ્રકારે સુધારો થયો છે એને આવકારી રહ્યું છે. દેશના ગણમાન્ય અર્થશાસ્ત્રીઓ એને આવકારી રહ્યા છે, ત્યારે રાજકીય પાર્ટીઓ શાના માટે આનો વિરોધ કરી રહી છે એ મને ખબર નથી. અને દેશનું દુર્ભાગ્ય કિસાનોનું એ છે કે આ રાજકીય પાર્ટીઓ કે જે સંગઠનો આજે કિસાન આંદોલનની અંદર બેઠા છે એ લોકો એવું કહેવા માટે તૈયાર નથી કે આ કાયદાઓની અંદર ખોટ શું છે. સરકારે 8 વખત, યજ્ઞભાઈ, સરકારે 8 વખત આ કિસાનો સાથે બેઠક કરી છે, કિસાનો સાથે બેઠક કરી અને એક એક કાયદાની જોગવાઈનું પ્રેઝન્ટેશન આપ્યું છે. આજ સુધી એક પણ કિસાન સંગઠન હોય કે કોઈ પણ રાજકીય પાર્ટી એવું કહેવા માટે તૈયાર નથી કે આ 3 પ્રોવિઝનથી ખેડૂતોને શું નુકસાન છે. બસ વાત એક જ છે કે આ કાયદાને પાછા ખેંચો. શું કામ પાછા ખેંચવા એનો એની પાસે જવાબ નથી. માગણી કંઈક જુદી અને આંદોલન કંઈક જુદું. દુખે છે પેટમાં અને કૂટે છે માથું. આ પ્રકારની સ્થિતિ આજે કિસાન આંદોલનની અંદર થઈ રહી છે. ઓકે, યુવરાજસિંહ તમે શું કહેશો? કારણ કે અત્યારે જે પ્રમાણે મહેશભાઈએ કહ્યું કે અત્યારે હાલ કંઈક માંગે છે જુદું ને આંદોલન કંઈક થઈ રહ્યું છે જુદું. શું કહેશો યુવરાજસિંહ? યજ્ઞભાઈ, મહેશભાઈ ઘણી બધી વાતો યાદ કરાવી ભૂતકાળની. એક વાત એ ભૂલી ગયા, એ મારે એમને યાદ કરાવી છે. 2011 નેશનલ કન્ઝ્યુમર અફેર્સ ગ્રુપ બનેલું, 2011 જેના ચેરપર્સન આપણા વડાપ્રધાન આજના નરેન્દ્રભાઈ મોદી હતા, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. એમાં મુદ્દા નંબર 3B, આપણે જે તે વખતની યુપીએ સરકારના વડાપ્રધાન મનમોહન સિંહને એક રિટર્ન અહેવાલ સોંપ્યો હતો, એમાં 22 મુદ્દા સમાવવામાં આવ્યો. એમાં મુદ્દા નંબર 3B માં આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ માંગણી કરી, જે ખેડૂતો આજે માંગે છે કે MSP ને ફરજિયાત કરવી જોઈએ અને દેશમાં ક્યાંય પણ ખરીદ વેચાણ થાય તો એ MSP થી નીચું ન થવું જોઈએ. આ વાત સ્પષ્ટ લિખિત સ્વરૂપમાં નરેન્દ્રભાઈ મોદી હેઠળના વડપણ હેઠળની કમિટીએ આ રજૂઆત કરી હતી. એ જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના CM હતા માંગણી કરતા હતા ત્યારે એ વાત વ્યાજબી હતી. હવે આજે એ નરેન્દ્રભાઈ મોદી ભારતના આપણા દેશના વડાપ્રધાન છે અને ખેડૂતો આ જ વસ્તુ માંગે છે ત્યારે એ વાત ખોટી છે, એ જરાક મને સમજાતું નથી. અને પહેલા દિવસથી આ ભારતીય જનતા પાર્ટી, એટલે પહેલા દિવસથી ખેડૂતનું આંદોલન, આ ખેડૂતોનું આંદોલન નથી, આ વચેટિયાઓનું છે, આડતીનું છે. તો એના માટે એક સુષ્મા સ્વરાજનો સંસદમાં એ એમણે કહેલો એક વિડીયો આજે પણ વાયરલ છે કે આડતી એ તો ખેડૂતનો મિત્ર છે અને જે કોર્પોરેટ જાયન્ટ્સ આવશે એ ખેડૂતને કેવી રીતે સમજશે, એને તો ખેડૂતોની બદબૂ આવશે. આ વાત એમની જ પાર્ટીની કરેલી છે. એ અત્યારે વિડીયો પણ વાયરલ છે, કદાચ આપે પણ જોયો હશે. એટલે ત્યારે ખેડૂતોને આડતી કહ્યા, દલાલ કયા, અને પંજાબ જે આંદોલન શરૂ થયું, એટલે આમાં માત્ર પંજાબ અને હરિયાણા 2 રાજ્યો છે એવું આખો દુષ્પ્રચાર આખા દેશમાં કર્યો. પણ આજે આખા દેશના ખેડૂતો આ આંદોલનમાં સામેલ છે, એમાં ગુજરાતના પણ ખરા જ, એમાં ગુજરાતના પણ ખરા જ, અને ગુજરાતના ખેડૂતો ત્યાં ગરબા પણ કર્યા છે, એટલે સ્પષ્ટ ઓળખ પણ આપી છે કે અમે ગુજરાતી છીએ. અને કેટલાક ખેડૂતો તો ગુજરાતના, કે કેટલાક ખેડૂત આગેવાન, એ તો વેશભલટો કરીને ગયા છે. એટલે સરમુખદાર સાહિત્યિક આનો વિરોધ ન થાય, ખેડૂતો ન જોડાય એનું પૂરું ધ્યાન રાખવા. એક એક વાત છે કે આંદોલન થાય તો ખેડૂતો ક્યાંક તોફાન કરે, રસ્તા ખોદી નાખે, એવું સાંભળ્યું હતું આજ સુધીને. જે રીતે અત્યારે ખેડૂતો એમ કહી રહ્યા છે કે જે MSP નો અત્યારે મુખ્ય મુદ્દો છે, પરંતુ આમાં MSP ની વાત, હું તમને કહું, એ જ વાત છે. સરકાર એવું કહે છે કે અમે 3 કાયદામાં ક્યાંય MSP નો ઉલ્લેખ નથી કર્યો, એટલે ખેડૂતો એ જ માંગે છે કે આમાં MSP ને ઉમેરો. આમાં જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે તો એમાં કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ થાય તો એમાં MSP થી નીચે ન થાય, બહાર મંડીથી બહાર ક્યાંય પણ ખરીદ વેચાણ થાય, કોઈ પણ ખરીદે તો એનો સોદો જે છે MSP થી નીચે ન થાય. એટલે MSP નથી લખ્યું, એટલે MSP ને લખો, MSP ને કાયદાનું સ્વરૂપ, MSP જે છે અત્યારે સરકાર એનો નિર્ણય લે છે, એટલે લેશે જ કાયમ એવું પણ નથી, એટલે એને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે, એને ફરજિયાત કરવામાં આવે, એ વાત. ઓકે જી મહેશભાઈ, યજ્ઞ, બહુ વાત સાબિત થઈ ગઈ
કે દેશની અંદર આટલા વર્ષો સુધી છેલ્લે માની મનમોહનસિંહજીએ 10 વર્ષ શાસન કર્યું છતાં પણ MSP માટે કોઈ પણ પ્રકારનું પગલું ન ભર્યું. 2011ની અંદર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીએ MSP માટે પત્ર લખ્યો તો હું માનું છું કે આ દેશના ગુજરાતના ખેડૂતો માટે નરેન્દ્ર મોદીએ MSP માટે પત્ર લખ્યો હતો. કારણ કે 15 વર્ષ સુધી આ દેશના ખેડૂતો માટેની MSP રિવાઇઝ નહોતી થતી તમારા સુંદર શાસનની અંદર, અને એટલા માટે નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો હતો કે MSP છે એનું પ્રાવધાન એવું છે કે દર વર્ષે એને રિવાઇઝ થવી જોઈએ, પાક વવાય એની પહેલાં MSP રિવાઇઝ થવી જોઈએ, જે 2014ની અંદર નરેન્દ્રભાઈ મોદીએ સત્તાના સૂત્રો સંભાળ્યા પછી કોઈ પણ MSP તમે જોઈ લો એની અંદર 100% લઈને 250% વધારો છે આજે આપણે જોઈ શકીએ છીએ. કારણ કે 2013ની MSP જોઈએ, આજે 2019ની. એક કેલેન્ડરિક કાર્ય શરૂ કર્યું નરેન્દ્રભાઈ મોદીએ, કેલેન્ડરિક કાર્ય શરૂ કર્યું. એક જ મિનિટ, એટલા માટે કે ખેડૂતોને સમજાશે કે પાકની વાવણી થાય એની પહેલા એની MSP ડિક્લેર થઈ જાય, એટલા માટે ખેડૂત પ્રેરાય કે મારે ખરેખર સારી MSP શેમાં મળે છે ને કયો પાક વાવવો જોઈએ, કયો પાક છે એ MSP કારણે ટેકાના ભાવે ખરીદાશે. 3 કાયદાઓમાં યુવરાજસિંહે સ્વીકારવું પડ્યું કે 3 કાયદામાં ખેડૂતને અન્યાય થાય છે એવું કશું જ નથી, પરંતુ ખેડૂતોની માગણી માત્ર MSP છે. અને ભારતીય જનતા પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું, માનની પ્રધાનમંત્રીએ કહ્યું છે, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું છે, કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું છે, અને કાયદામાં પણ પ્રાવધાન છે MSP સ્ટ્રક્ચર બંધ થવાનું નથી. આ CAA કાયદા જેવું છે. CAA કાયદામાં યુવરાજસિંહ, હું આ વ્યક્તિગત આપને નથી કહેતો, નાગરિકતા મુસ્લિમોની નાગરિકતા લઈ લેવામાં આવશે. આમાં કોઈ સુટેબલ એની વાત નથી કરતા. પ્રચાર કરો છો એ જ કરો છો કે MSP છે એ કાઢી નાખવામાં આવશે. કાયદાના અંદર એક જોગવાઈની અંદર પણ લખ્યું છે મહેશભાઈ, ઓકે, બજારને તો ઓકે 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 MSP ચાલુ રહે. ઓકે મહેશભાઈ, યુવરાજસિંહ જે યુવરાજસિંહ મહેશભાઈએ આખી વાતને ફેરવીને રજૂ કરી, એમાં 2011માં MSP ને કાયદાની જોગવાઈમાં ઉમેરવાની વાત નરેન્દ્ર મોદીએ કરી હતી 2011માં. એમણે અત્યારે પોતે વડાપ્રધાન છે તો અત્યારે કરી જ શકતા હતા, આપણે નથી કર્યું. એમણે એમાં વધારાની વાત કરી તો MSP તો મહેશભાઈની જાણ સારું, એમની સરકાર ભારતીય જનતા પાર્ટી સરકાર નથી લાવી. આ 1965 એટલે કે 70ના દાયકામાં જ્યારે આપણા દેશ પાસે અનાજ ન હતું, ખેડૂત અનાજ વધારે ઉગાડવા પ્રેરાય ત્યારે જે આપણા દેશમાં અનાજ નહોતું ઉગતું અને પૂરતું નહોતું આપણી જનસંખ્યા પ્રમાણે, ત્યારે ખેડૂત એ ઉગાડવા માટે પ્રેરાય, અને પ્રેરાય ત્યારે એને પેલો સામે એને શું કિંમત મળવાની છે એની એને શ્યોરિટી હોય તો એ ઉગાડે, એના માટે MSP ની શરૂઆત કરી હતી. ઓકે 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 યુવરાજસિંહ, ઓકે 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 યુવરાજસિંહ, એમ સ્વામીનાથન કમિટીની વાત કરી એ પણ વાત કરી લઉં. સ્વામીનાથન કમિટીની ભલામણની જે વાત હતી એ સ્વામીનાથન કમિટીની ભલામણમાં C2 દોઢ ગણા આપવાની વાત હતી. A2 પ્લસ FL અને C2 એમ 3 અલગ અલગ વસ્તુઓ છે, તો આમણે C2 દોઢ ગણા આપવાની વાત એ 2014 એમના ચૂંટણી ઢંઢેરામાં કરી હતી, અને આજની તારીખમાં પણ એમણે એ ભાવ નથી આપ્યા. એમણે જો પેલા જે વધારો આપ્યો હોય તો માત્ર ડીઝલમાં, એમાં એના ઇનપુટ્સમાં આપ્યો છે, જે ડીઝલ 40 તો આજે 80 રૂપિયા છે. ઓકે 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 હિરેનભાઈ, એક સવાલ આમાં પણ એ ઉભો થતો હોય છે કે જ્યારે MSP લઈને અત્યારે આવતો જે રીતે ઘણા આક્ષેપ અને પ્રત્યાક્ષેપ તો થયા છે, અને તેની સાથે સવાલ એ થતો હોય છે કે NDAની સરકાર હતી, UPAની સરકાર પણ અત્યારે હતી, અને તેની સાથે NDAની સરકારો ફરી એકવાર આવી છે. રાજકારણમાં અત્યારે બદલાવ અને તેની સાથે ફર્ક ખેડૂતોના મુદ્દા પર કેટલા પ્રમાણમાં જોવા મળ્યું છે? ખેડૂતોના પ્રશ્નો જે છે એની ચર્ચા થવી જોઈએ. અહીંયા જૂના મરદાઓ ઉખેડી અને ભાજપ કોંગ્રેસ બંને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પ્રશ્નો વિશેની ચર્ચા ટાળી દે છે. MSP ની ચર્ચા કરી છે ત્યાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં તો ખરેખર લોકો માટે, ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ લાભદાયી એટલા માટે છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઓલરેડી આપણા ગુજરાતમાં ચાલે જ છે, અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો ફાયદો એ થાય છે એ સરકાર કોઈ પણ હોય, ભાજપની હોય કે કોંગ્રેસની, કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં સ્વાભાવિક રીતે સરકારનો જે સપોર્ટ મળે એના કારણે ખેત પેદાશો વધી શકે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન અહીંયા મારી દ્રષ્ટિ એ છે કે કોરોના કાળમાં દેશ આખાને 2% પૂરું પાડવામાં ક્યાંય ઓછું થવા નથી દીધું. એ જગતના તાતને 28 દિવસથી માથું ઝુકાવીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ ચુકામ પડી રહી છે, અને પ્રશ્નો છે એમાં હંમેશા. હમણાં મહેશભાઈ વાત કરતા હતા, બિલકુલ સાચી વાત કે ખેડૂત છે એ અત્યારે એક પોતાની માંગ છે એ લઈને બેસી ગયો છે,
પરંતુ એ માંગ લઈને બેસી ગયો છે, એના ઉકેલ માટેનો શું ભૂમિકા સરકારે ખેડૂતો સમક્ષ રજૂ કરી છે? ખેડૂતો સાથે જે મીટિંગો આટલી બધી થઈ છે, એ મીટિંગોમાં શું ભૂમિકા મૂકી છે? એ ભૂમિકા વિશે કોઈ ચર્ચા નથી. માત્ર એ ત્રણ કાયદાઓને સમજાવવા માટેની જ વાત છે. પરંતુ જે નિષ્ણાંતો ઘણા બધા ઉકેલો આપી રહ્યા છે, એ ઉકેલો વિશે પણ વિચારવું પડશે ને. જ્યારે પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નક્કી થાય ત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની સાથે જે એગ્રીમેન્ટ બને ત્યાં જ ભાવનું નક્કી થઈ જતું હોય છે. પરંતુ એ ભાવનું નક્કી થાય ત્યાર પછી જો કોઈ વિવાદ થાય તો આ નાના બિચારા ખેડૂતો મોટી કંપનીઓ સાથે કેવી રીતે ટકી શકે? એ માટે જે કાયદાકીય રક્ષણ આપવાની વાત છે એ અંગે સરકાર શું વિચારે છે એની કોઈ સ્પષ્ટતા હજુ સુધી નથી. અને એ માટે સજેશન જે આવ્યા છે એમાં એક સજેશન મને યાદ છે, એ મુજબ જિલ્લા, રાજ્ય અને કેન્દ્રીય કક્ષાએ એક ટ્રિબ્યુનલ બનાવીને એમાં જો ખેડૂતોને રક્ષણ આપવામાં આવે તો ખેડૂતો ક્યાંક ને ક્યાંક માની પણ જાય. આ ઉપરાંત ત્રણ ખરડાઓને પાછા નથી ખેંચવા સરકારને, કોઈ વાંધો નહીં, પણ ચોથો ખરડો લાવી અને લઘુત્તમ ભાવ માટે, એમએસપી માટે અને અન્ય તમામ માંગોને કવર કરી શકાય એવી એક વ્યવસ્થા વિચારી શકાય એમ છે. આ બધા સજેશનોનું શું થાય છે ખબર નથી પડતી. હિરેનભાઈ, આ દરેક મુદ્દા ઉપર અત્યારે એક સવાલ એ પણ થતો હોય છે કે વાત આવે છે 2 કરોડ ખેડૂતોના સહી કરેલો પત્ર, એ આવ્યો ક્યાંથી? અને તેને લઈને અત્યારે હાલ જે રીતે રાહુલ ગાંધી પણ એમ કહી રહ્યા છે કે ના, અમે રાષ્ટ્રપતિને સોંપ્યો છે અને તેના મુદ્દા ઉપર જે વિચારણા કરવામાં આવશે. બીજી બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે જો પત્ર આપવામાં આવ્યો છે તો અમને પણ બતાવો. તો આ આખા જે મુદ્દાને લઈને તમે શું કહેશો? તો સાહેબ, 2 કરોડ ખેડૂતોના સહી કરવાની જે વાત છે, એવડું મોટું જો આંદોલન ચાલ્યું હોય તો દેશમાં ધ્યાનમાં પણ આવ્યું હોય ને, એક માણસને સહી કરતા જે સમય લાગે એની કદાચ ગણતરી કરીએ ને તો પણ 28 દિવસમાં 2 કરોડ તો શક્ય નથી. એટલે કદાચ બહુ સારી સંખ્યામાં થયું હોય, પણ સામાન્ય રીતે આપણે દરેક વાતમાં એક સારો આંકડો બોલતા હોય છે એમ કદાચ બોલાયો હોય અને સહીઓ હોય પણ ખરા, સાચી સહી હોય, પણ આંકડો બહુ મોટો છે. તેમ છતાં જો કોઈ આવી સહી કરેલો પત્ર છે તો સીધે સીધો મોકલી દેવામાં શું વાર છે? અને એ મોકલીને એને પબ્લિશ કરી શકાય, મીડિયાને આપી શકાય, પેપરોને આપી શકાય, દરેક જગ્યાએ પ્રસિદ્ધ કરી શકાય. અને એ પત્રના કારણે જ લોકોમાં ચોક્કસપણે એક વિશ્વાસ પણ બેસશે અને એને ક્રોસ વેરિફિકેશન પણ થવું જોઈએ કોઈ પણ આવો પત્ર લખાય હોય તો. ઓકે, મહેશભાઈ, હિરેનભાઈએ જે વાત કરી એટલે મને એ પત્રમાં પણ રસ નથી કે વિરોધમાં પણ રસ નથી. મને રસ છે ખેડૂતો સાથેનો જે સંવાદ કેન્દ્રની સરકારે કર્યો છે, ખેડૂતો સાથે 8-8 બેઠક કરી છે. હિરેનભાઈ, 8-8 બેઠકની અંદર કેન્દ્રની સરકારે ખેડૂતોને પૂછ્યું છે કે તમને આ કાયદાની અંદર કયા પ્રોવિઝનમાં વાંધો છે, કયું પ્રોવિઝન કાયદાનું છે ખેડૂતનું અહિત કરે છે? મારે બહુ ગર્વ સાથે કહેવું પડે કે એક પણ ખેડૂતનું ઓર્ગેનાઇઝેશન આ બતાવી શક્યું નથી. ઉલટાનું સરકારના મંત્રીઓએ બતાવ્યું છે કે આ કાયદો બન્યા પછી કેટલાક લોકોના સુઝાવ અમને આવ્યા છે કે આમાં આવી આશંકાઓ છે. એમાં આશંકા નંબર 1, ખેડૂતને જ્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના સંદર્ભમાં ખેડૂતને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કોન્ટ્રાક્ટર સાથે પડે અને ત્યારે ભારત સરકારે જે વિચાર્યું હતું કે ખેડૂતને કોર્ટનો ધક્કો ન ખાવો પડે અને એટલા માટે ખેડૂતની પાસે નજીકમાં જ હજી કોઈ જ્યુડિશિયલી વ્યવસ્થા હોય તો એ છે DM, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કલેક્ટર, અને કલેક્ટરે એનો ચુકાદો, કારણ કે આ તો ખેડૂત છે, એક વર્ષની અંદર 3 સિઝન લેતો હોય છે એટલે 1 મહિનાની અંદર જ એનો ચુકાદો આપી દે એવા પ્રકારનું કાયદામાં પ્રાવધાન કર્યું છે. છતાં પણ સુઝાવ એવા આવ્યા છે, આ ખેડૂત મંડળોના નથી આવ્યા વાટાઘાટા, સરકાર પાસે સીધા સુઝાવ આવ્યા છે કે આમાં DM પછી કોર્ટમાં જવાનો ખેડૂતને હક મળવો જોઈએ અને ભારતની સરકારે આ હક આપવા માટે સુધારો કરવા માટે રાજી થઈ છે. ઓકે, બીજી વાત, APMCની અંદર જે પ્રકારની સ્થિતિ, જે પ્રકારની વાત કરવામાં આવે છે કે APMC બંધ થઈ જશે, શું કામ APMC બંધ થઈ જાય? અને હું તો બહુ યજ્ઞ, બહુ જવાબદાર વ્યક્તિ સાથે કહું છું કે જો APMCની અંદર મારા ખેડૂતને સારો ભાવ ન મળતો હોય તો એ સંસ્થા એ ખેડૂતની સંસ્થા નથી. મારા ખેડૂતને શાના માટે એનો માલ બહાર ન વેચવા જવો પડે? 8 કિલોમીટરનો કાળો કાયદો, હિરેનભાઈ તમને ખબર છે, 8 કિલોમીટરનો કાળો કાયદો કોણ કોના લાભાર્થે લાવ્યું? કોઈ ખેડૂતને પોતાની જમીન વેચવી હોય તો 8 કિલોમીટરની અંદર રહેતો હોય એને જી જમીન લેવી પડે, બીજો કોઈ ખેડૂત એને લઈ ન શકે, અને પરિણામે મારા ખેડૂતની જમીન પાણીના ભાવે, સોનું પકાવે એ જમીન પાણીના ભાવે કોના પાપે વેચાણી? બજાર, ભારતીય જનતા પાર્ટીની કેશુભાઈની સરકાર આવી, 8 કિલોમીટરનો કાળો કાયદો ઘટાડ્યો, આજે બજાર ઓપન થયું, એ ખેડૂતની મફતના ભાવે પડાવાતી જમીન આજે 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા ખેડૂતની અમાનત બનીને બજાર ખુલે,
એટલે કોમ્પિટિશન વધે, કોમ્પિટિશન વધે એનો ભાવ ખેડૂતને વધારે મળે. આ સિદ્ધાંત ભારતીય જનતા પાર્ટી નથી લાવ્યું, આ દેશના ગણમાન્ય અર્થશાસ્ત્રી લાવ્યા છે અને એને ભારતીય જનતા પાર્ટીએ એનું અનુમોદન કરીને આજે કિસાનો માટે હરીફાઈ વધે. કિસાનોને 17-18 માર્કેટ યાર્ડના વેપારીઓમાંથી 17 લાખ વેપારીઓ વચ્ચે કિસાનના માલની હરીફાઈ થાય, પરિણામે એને સારો ભાવ મળે, આ પ્રકારનું કામ કર્યું છે. કોંગ્રેસે તો શ્રેય લેવાને બદલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી જસ લઈ જશે એની ચિંતાની અંદર આ વિરોધની અંદર એમણે ઉતરવું. પણ મહેશભાઈ ઉપરથી એમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી જે પણ કૃષિ કાયદા આવ્યા છે તે ખેડૂતોને સમજાવવામાં ક્યાંક હજુ પણ નિષ્ફળ છે. બરાબર, તમારો સવાલ સાચો છે સાહેબ, અમે સમજાવવામાં નિષ્ફળ નથી ગયા, પરંતુ જેને સમજવું છે એને સમજાવી શકાય ને. આપણે ત્યાં એક બહુ સારી કહેવત છે કે ભાઈ સૂતેલો હોય, ઊંઘમાં હોય ને, એને એક વખત તમે જગાડો, બૂમ પાડો, જાગી જાય. એક વખતે ન જાગે તો બીજી વખતે જાગી, પરંતુ ઊંઘવાનો ઢોંગ કરતો હોય એને તમે ઉપર પાણી રેડો તોય ન જાગે. સ્થિતિ એના જેવી છે. આ રાજકીય અંધ બનેલી, રાજકીય રીતે સત્તા વિમુખ થયેલી રાજકીય પાર્ટીઓ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને નરેન્દ્ર મોદીએ સામાન્ય જનતા માટે, એ ખેડૂત હોય કે એના માટે લીધેલા સ્ટેપને કારણે એની પોલિટિકલ જમીન એના પગ જતી રહી છે. અને એટલા માટે આ સૂતા રહેવાનો ઢોંગ કરનારા લોકોને સમજવું નથી ને, એવા લોકો આ છે. આપને કહ્યું કે મીડિયાની અંદર સર્વે છે, મારો સર્વે નથી, ઘણી બધી ચેનલ નો. ઓકે 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 મહેશભાઈ, મહેશભાઈ 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 યુવરાજ ની ત્રુટીઓ જાણકાર અને હોશિયાર લોકો કહે છે. હવે મહેશભાઈ એવું કહે છે કે જેની નીચે જમીન નથી એ લોકો કહી રહ્યા છે, તો અકાલી શિરોમણી દળ જે એમાં એનડીએમ નું તમારું ઘટક હતું, જે ચાલુ સરકારમાં ચાલુ સત્તામાં હતા, એમને ક્યાં એમની સત્તા જતી રહી હતી? એ તો સત્તામાં હતા, એ શાને છૂટી ગયા તમારાથી? શાના માટે છૂટી ગયા? એમને તો સમજાવી શકવા હતા જે તમારી સાથે છે. આજે તમારી પાર્ટીની અંદર પણ અવાજ ઉઠ્યો છે. તમે ખાલી એક મને કહો આ કાયદાનો વાંધો શું છે? મહેશભાઈ હવે એમને બોલવા દો. પહેલા એમને બોલી દો. હું નથી બોલતો, હવે તમે બોલો. તો તમારા સહયોગીઓને જો તમે નથી સમજાવી શક્યા, જે ખેડૂત આંદોલનકારીઓ છે કે જે ખેડૂત અગ્રણીઓ છે એને તમે નથી સમજાવી શકતા, અને આમાં તમારો ઊંઘેલા સત્તાવાની વાત નથી, તમારી સરમુખત્યાર શાહી સરકારમાં તમે કોઈ સાચું, બાકીના કે એ ખોટું, તમે કીધું એટલે સાચું, એ પછી એને ગમે તે થાય. તમારા પીએમ ને પાકિસ્તાનમાં નવાઝ શરીફ ના માતૃશ્રી મરી જાય તો સંવેદના વ્યક્ત કરે છે ટ્વીટ કરીને. તમારા દિલ્હીની સરહદ ઉપર, દિલ્હીની સરહદ ઉપર 33 ખેડૂતો મૃત્યુ પામે છે, એના માટે તો સંવેદના વ્યક્ત કરો. ઓકે 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 યુવરાજસિંહ, યુવરાજસિંહ ઓકે ઓકે પામ્યા છે. ઓકે યુવરાજસિંહ, એના માટે કઈક તો બોલો, બે શબ્દો તો બોલો. જી ઓકે 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 યુવરાજસિંહ, યુવરાજસિંહ ઓકે મરવા સુધી. ઓકે યુવરાજસિંહ, આજે પણ યુવરાજસિંહ ઓકે અમે ગળું કપાવીશું, પણ આમાં અમે સમાધાન નથી કરવાના. અને આ ખેડૂતને તમે આરતી કયા છે, તમે ખાલિસ્તાની કયા છે, તમે પાકિસ્તાન નું સમયની મર્યાદા છે યુવરાજસિંહ, યુવરાજસિંહ સમયની મર્યાદા છે, કાયદામાં શું ખામી છે, સમયની મર્યાદા છે. એક મિનિટ મહેશભાઈ, મહેશભાઈ કાયદામાં શું ખામી છે, મહેશભાઈ મહેશભાઈ એક મિનિટ, એક મિનિટ હિરેનભાઈ, હિરેનભાઈ અત્યારે સમયની મર્યાદા છે. ખેડૂતોનો પ્રશ્ન અત્યારે ખૂબ જ મહત્વનો છે, પરંતુ ક્યાંક ભારતીય જનતા પાર્ટી કહો કે કોંગ્રેસ કહો, તે માત્ર માત્ર રાજકારણ, તેની સાથે સાથે હવે જોવાનું એ રહ્યું કે આટલા દિવસો વીતી ગયા છે, પરંતુ સવાલ એક જ છે કે ખેડૂતોના મુદ્દાનું નિરાકરણ આવશે ક્યારે, અને જો આવશે અને તેમાં પણ કયો મહત્વનો મુદ્દો આવરી લેવામાં આવશે તે પણ અત્યારે સૌથી મોટો મુદ્દો છે. કારણ કે MSPને લઈને અત્યારે હાલ પણ જે રીતે ઘણા બધા જે સવાલ પહેલાં પણ જોવા મળ્યા હતા, અત્યારે હાલ પણ જોવા મળી રહ્યા છે, અને તેની સાથે ખેડૂત સંગઠન એક જ વાતને લઈને અત્યારે આગળ ઊભું રહ્યું છે કે ગમે તેમ કરીને કૃષિ બિલ એટલે કે કૃષિ કાયદા જે પણ છે તેને પરત ખેંચવામાં આવે. તેની સાથે હિરેનભાઈ, મહેશભાઈ અને યુવરાજસિંહ આપ ત્રણ અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે તો આ નજરો આવશે. નમસ્કાર.